સાનેલી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. ચોમાસું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે. 17-20 જૂન વચ્ચે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, અમદાવાદમાં રાત્રે જે મેઘરાજાની ધમાકાદાર બેટિંગ થઈ તે પ્રમાણે 17-20 જૂન સુધીમાં આ તમામ જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 1.5 ઇંચ ગઈકાલે રાત્રે સાર્વત્રિક વરસાદ પડ્યો. અમદાવાદમાં વહેલી સવારે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને રાજ્યભરમાં આગામી 20 જૂન સુધી વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ગઈ રાત્રે જ મેઘરાજાએ બેટિંગ કરી, તો આજે પણ હજુ અમદાવાદ સહિત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને રાજ્યભરમાં વરસાદ પડશે તેવી આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વની વાત છે કે ચોમાસું ધીમી ગતિ આગળ છે તે વધી રહ્યું છે અને 17-20 જૂન સુધી અનેક વિસ્તારમાં વરસાદ પડશે. ખાસ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, તો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ સહિતના વિસ્તારમાં હળવો વરસાદ, તો સૌરાષ્ટ્રમાં પણ પોરબંદર, ગીર સોમનાથ, જામનગર અને જૂનાગઢમાં હળવો વરસાદ પડશે. ખાસ દક્ષિણ ગુજરાતના વલસાડ છે, નવસારી છે, દાદરાનગર હવેલી અને ડાંગ, તાપી સહિતમાં પવન સાથે વરસાદ છે તેની આગાહી છે તે કરવામાં આવી છે. મહત્વની વાત છે કે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી ગયું હતું અને ત્યારથી ધીમે ધીમે ચોમાસું છે તે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને રાજ્યભરમાં હળવા વરસાદની આગાહી, તો દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે વહેલી સવારે અને ગઈકાલે રાત્રે પણ અમદાવાદમાં ધમાકેદાર બેટિંગ છે તે મેઘરાજાએ કરી છે અને આગામી 20 તારીખ સુધી વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. તેને લઈને ખેડૂતો માટે રાહતના સમાચાર છે તે સામે આવી રહ્યા છે. કેમેરા પર્સન પ્રવીણ વાઘેલાની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.